Hello everyone, good morning, how are you? I welcome to you in my YouTube channel. My name is Praveen Bakhar. Vidyarthi Mitro, aaj Dhoran 11 vishay angrezi je first unit hato eno je second read je apelo che e second read ena vishay aaj apne abhyas karvana chhe. To aaj title je je apelu che to wild savior etle shu thashe jungle no rakshak tene kahi shakay to jungle no rakshak कोण अने शा माटे आवो टाइटल जे छे ए आपवामां आव्युं छे एना विशे आजे आपणे अभ्यास करवाना छीए. तो विद्यार्थी मित्रों आनी थीम जे छे कथा वस्तु छे तो तमने कही दऊं छूं के एक शौर्य कथा छे, एक वार्ता छे, स्टोरी छे. तो आनी अंदर केटलाक पात्रो महत्वना आपेला छे. एक नीलम अने अर्जुन बने नाना नाना छोकरा छे, बेन भाई छे. एना पप्पा जे छे एनुं नाम छे रामसिंह. तो एक रामसिंहनी अहींया फेमिली छे जेनी अंदर नीलम अने अर्जुन છે. અને એક વખત એનો ફ્રેન્ડ જે છે આ રામસિંહ જે છે એનો ફ્રેન્ડ અલીભાઈ છે એને મળવા માટેના ઘરે આવે છે. હવે અલીભાઈ જે છે ને એ જનરલી હિમાલય જે પર્વતમાળા જે છે એની અંદર એ પોતે ભ્રમણ કરે છે, ટ્રાવેલિંગ કરે છે અને કેટલીક વસ્તુઓ જે છે જરદાલુ અથવા તો જે કે દેશી ઔષધિયા જેને કહી શકાય અથવા તો કેટલાક કિંમતી સ્ટોન પથ્થરો અથવા તો જે કંઈ વસ્તુઓ એના તળેટીની અંદર જે મળે છે મરી મસાલાના તે એક્સ વાય ઝેડ એ બધું છે કલેક્ટ કરે છે. અને એ કલેક્ટ કરી જંગલોમાંથી કલેક્ટ કરી અને પછી એ માર્કેટની અંદર વહેંચે છે. તો એ આખો દિવસ અને 365 દિવસ જે છે એવા જંગલની અંદર ઘૂમતા હોય છે, રખડતા હોય છે, જે કંઈ મળે એને માર્કેટમાં વેચતા હોય છે. તો અલીભાઈનું આ કામ છે. તો અલીભાઈ જે છે એ એક વખત રામસિંહના ઘરે આવે છે અને રામસિંહની જે છોકરી જે છે નીલમ એમ કહે છે કે ભાઈ ખુશીથી દોડતી દોડતી જેવો દરવાજો ખોલ્યો અને અલીભાઈ દેખાણા તો ખુશીથી દોડતી દોડતી અંદર આવે છે અને આખા રૂમમાં એ પોતે આખા ઘરની અંદર એ ખુશીથી બરાડા પાડે છે, રાડો પાડે છે કે અલીભાઈ આવ્યા છે, અલીભાઈ આવ્યા છે. તો બધા લોકો છે બહુ ખુશ થઈ ગયા અલીભાઈ આવે છે. અને અલીભાઈ જે છે એ રામસિંહના મિત્ર છે એટલે અલીભાઈ એમ કહે છે કે હું અહીં એક દિવસ માટે રોકાઈશ અને આવતીકાલે હું જતો રહીશ. તો નાની છોકરી જે નીલમ જે છે એમ કહે છે કે ના અલીભાઈ, અમે તમને જવા નહીં દે. અમારે તમારી પાસેથી તમે જે જંગલમાં ઘૂમો છો, રખડો છો, તો એના વિશે કંઈક અમને વાર્તાઓ, કંઈક અનુભવ જે છે, એક્સપિરિયન્સ છે અમને કહો. કે સ્વાભાવિક રીતે નીલમ છે તો નાની છોકરી છે, અર્જુન છે નાનો છોકરો છે, તો નાના છોકરા ક્યારેય જંગલમાં ગયા ન હોય તો જંગલની જે કંઈ લાઈફ છે એના વિશે એ વાકેફ ના હોય. તો પોતે એવું કહે છે કે અલીભાઈ, તમે જે જંગલમાં રખડો છો, ભમો છો, તો એમાં તમારી સાથે કોઈ એવી ઘટના, કોઈ એવા હાદસા બીનું હોય તો એના વિશે અમને કહો. અને નીલમ છે બહુ આજીજી વિનંતી કરે છે. અને પછી અલીભાઈ એમ કહે છે કે સારું, હું તમને મારી એક સ્ટોરી જે છે, એક અનુભવ જે છે હું તમને કહું છું. પછી અહીંથી અલીભાઈ જે છે એક સ્ટોરી કહે છે. સ્ટોરીમાં એવું છે કે અલીભાઈ એમ કહે છે કે એક વખત હું આ જંગલોની અંદર રખડતો હતો, ઘૂમતો હતો, એ સમયે મને ભૂખ લાગી અને હું ટિફિન પણ સાથે લઈ ગયો હતો. તો ટિફિન ખોલી અને હું જમવા માટે બેઠો તો હજી થોડુંક જમ્યું હશું ત્યાં એક કોઈ જંગલી જનાવરનો ઘોરકવાનો અવાજ મને આવ્યો. અને મને એવું થયું કે નક્કી આ રીંછ કોઈ છે, બિયર જેને કહી શકાય, રીંછ છે કોઈ આજુબાજુમાં છે. તો પોતે તરત જ પોતાનું ટિફિન છે બંધ કરે છે અને ટિફિન બંધ કરે છે કારણ કે ટિફિનમાંથી જે કંઈ સુગંધ જઈ રહી છે, સામાન્ય રીતે નોનવેજ જે છે એ લોકો ખાતા હોય તો ટિફિનમાંથી જે સુગંધ જઈ રહી છે અથવા તો મારી બોડીની જે કંઈ સુગંધ જે છે એ જો રીંછને આવશે તો રીંછ મારી તરફ આવશે. તો એ પોતે જે છે ટિફિન જે છે એ બંધ કરી દે છે અને પોતે જે છે પોતાના બચાવ માટે એક પહાડ છે તો પહાડ ઉપર આમ ગોઠણિયા ભર જેને કહી શકાય, ભાખોડિયા ભર જે છે એ ચડી જાય છે. તો જેવા એ પહાડનો જે સ્લોપ, જે ટોપ જેને કહી શકાય, ત્યાં ઉપર ચડ્યા તો એણે જોયું તો રીંછ તો ક્યાંય દેખાતું નથી પણ એક્ઝેક્ટ એની સામે એક પહાડ જે હતો એ પહાડમાં બે હિમચિત્તા જેને કહી શકાય, મધર લેપર જેને કહી શકાય, હિમચિત્તા જે છે એના બે બચ્ચા નાના જે છે એ કુસ્તી કરતા જોવા મળે છે. તો અલીભાઈ જે છે એ નીલમને કહે છે કે નીલમ, એ જે બચ્ચા બને હતા ને એની નાની નાની જે રૂવાટી હતી સિલ્વર કલરની
અને બહુ ધીંગા મસ્તી કરતા હતા અને બહુ દેખાવમાં બહુ સારા હતા અને મારી એક જોતા જ મારી નજરો છે એની ઉપર ચોંટી ગઈ. તો નીલમ છે એમ કહે છે કે વાહ અલીભાઈ, એ બચ્ચા જે છે કેટલા સરસ લાગતા હશે નહીં. તો અલીભાઈ એમ કહે છે કે હા નીલમ, બહુ સરસ એ બચ્ચા હતા, જોવા જેવા એ બચ્ચા હતા. તો નીલમ એમ કહે છે કે અલીભાઈ, એ બચ્ચા શું કરતા હતા? તો કે એ છે ને પોતપોતાની ઉપર આળોટતા હતા. એક બચ્ચું જે છે બીજા બચ્ચા ઉપર આવી રીતે ધીંગા મસ્તી જે છે કરતા હતા અને ધીમેથી એ ખોરકતા હતા. તો અલીભાઈ છે એને મને કે ચિંતા થવા લાગી. નીલમ કે તમને શેની ચિંતા થવા લાગી? તો કે મને બચ્ચા દેખાણા, સામેના પહાડ ઉપર બચ્ચા મને દેખાય છે પણ એની માં જે છે એ દેખાતી નથી. એટલે કે જે કંઈ મધર ચિતા જે છે એ કંઈ દેખાતી નથી અને મને ચિંતા થાય છે કે બચ્ચાવાળું જે કંઈ પ્રાણી છે મધર ચિતા જે છે એ ખૂબ આક્રમક હોય છે, બહુ ભયંકર હોય છે. જો આજુબાજુમાં ક્યાંય મધર ચિતા દેખાશે તો બહુ પ્રોબ્લેમ થશે. એટલે મને ચિંતા હતી કે આ બચ્ચા તો છે પણ એની માં જે છે એ કંઈ દેખાતી નથી. તો એવામાં થોડીક વારમાં એક ઝાડની પાછળથી એક રીંછ જે છે એ આવે છે. હવે રીંછ જે છે ને એ મારા, હું જે પહાડ ઉપર હતો બીજા પહાડ ઉપર બચ્ચા હતા, તો હું જે પહાડ હતો એમાં ચડતું નથી, એ જે સામેના પહાડ ઉપર જે બચ્ચા જે છે કબ્સ જે છે એ તરફ એ રીંછ જે છે ને આગળ વધે છે. અલીભાઈ કે મને ચિંતા થવા લાગી કે એ જો રીંછ જે છે એ બચ્ચા તરફ સુધી પહોંચશે તો 100% એ બચ્ચાને મારીને ખાઈ જશે. તો મને મારી કરતાં તો બચ્ચાની ચિંતા થવા લાગી કે આખરે બચ્ચાનું થશે શું. તો ધીમે ધીમે એ રીંછ જે છે આગળ વધે છે. જેવો એ બચ્ચા તરફ પહોંચે છે અને રીંછ જે છે એની ઉપર એટેક કરવા જાય છે, એ જ સમય એટ ધ ટાઈમ એ જ સમય એ બચ્ચાની જે માં જે છે એની જે મધર જે છે ચિતા જે છે એ આમથી જમ્પ લગાવી, કૂદકો લગાવી અને ત્યાં આને રક્ષા કરવા માટે આવી જાય છે અને સીધો કૂદકો જે છે એ રીંછ ઉપર લગાવે છે. એટલે રીંછ અને એ જે મધર ચિતા જે છે એ બંને જે છે એ પહાડના ટોચ ઉપરથી ગબડતા રોલિંગ થતા થતા છે એ ખીણની અંદર પડે છે. તો એ ખીણની અંદર પડે છે તો એક ધબાક દઈને અવાજ આવે છે. તો એ બંને પહાડોની વચ્ચે ખીણ છે. તો અલીભાઈ એમ કહે છે કે એક પહાડ ઉપરથી હું જોઉં છું નીચે કે એ જે મધર ચિતા જે છે અને જે કંઈ રીંછ જે છે એ બંને વચ્ચે શું થયું, કેવી રીતે ફાઇટ ચાલે છે, અને મારી સામેના પહાડ ઉપરથી બંને બચ્ચા જે છે એ પણ એની માને નીચે જોવે છે. તો અમે બંને પહાડની ટોચ ઉપરથી નીચે ખીણમાં જોતા હતા. એક સાઈડ હું હતો, એક સાઈડ આ જે મધર ચિતા જે છે એના બચ્ચા હતા. તો અંદર જે છે મધર ચિતા જે છે એ રાડો નાખે છે અને બિયર જે છે રીંછ જે છે એ પણ રાડો નાખે છે. આમ ત્રાળથી, આમ ગર્જનાથી આ ખીણ જે છે આખી ગુંજી ઉઠી હતી. એકદમ આમ કાનમાં બહેરાશ આવી જાય એવી ત્રાળો જે છે એ બંને વચ્ચે થાય છે અને ભયંકર એક ભીષણ એક યુદ્ધ થયું છે. આ જે ચિત્તા જે છે અને જે કેમ રીંછ જે છે એ બંને વચ્ચે એક જોરદાર એક ફાઇટ થાય છે અને આ બંને જે છે હું અને લેપર મધર ચિત્તા જે છે એના બચ્ચા બંને ઉપરથી જોઈએ છે. તો થયું એવું કે રીંછ જે છે એ ચિત્તા કરતાં 3 ગણું મોટું છે કદાવરમાં, વજનમાં, તાકાતમાં. પણ આ જે મધર ચિત્તા જે છે એ પોતે એકદમ સ્ફૂર્તિલી છે, તાકાતવાળી છે, સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. તો આ બંને વચ્ચે ભીષણ યુદ્ધ થાય છે, ગર્જનાઓ થાય છે, રાડો પાડવામાં આવે છે, આખી ખીણ જે છે એના ગર્જનાઓથી ગુંજી ઉઠે છે. હું ને જે બચ્ચા જે છે એ શાંતિથી જોયા કરી છે, પહોળી આંખો, ડરામણી આંખો સાથે જોયા કરી છે. ને લાસ્ટમાં રિઝલ્ટ એ આવ્યું કે મધર ચિત્તા પોતાની સ્ફૂર્તિના કારણે આ રીંછને ચારે તરફથી લોહી લુહાણ કરી નાખે છે. એટલે રીંછ ગવાઈ જાય છે, રીંછ પોતે પીછેહટ કરે છે, રીંછ જે છે એ ભાગવા માંડે છે અને પાછળ જે છે એ મધર ચિત્તા થાય છે. તો આવી રીતે રીંછ જે છે એ આગળ આગળ ભાગતું જાય છે, પછી હારી જાય છે અને આગળ ભાગે છે. મધર ચિત્તા જે છે એ એની પાછળ થાય છે. તો દૂર સુધી, ટેકરા સુધી, પર્વત સુધી એ રીંછ જે છે એ ત્યાં જાય છે અને મધર ચિત્તા એની પાછળ જાય છે. બંને જે છે એ ટૂંકમાં પહાડની પાછળ જતા રહે છે અને હું અને બચ્ચા જે છે એ બંને બંને પહાડ ઉપર બેઠા બેઠા જોયા કરે છે. તો થાય છે એવું કે થોડીક વાર પછી મધર ચિત્તા છે એ પાછી આવે છે, રીંછ તો ભાગી જાય છે,
અને આવી અને આ જે મધર ચિતા જે છે એના બચ્ચાને પોતાને પોતાના બચ્ચા જે છે એને પેલા સૂંઘે છે, આમ કન્ફર્મ કરે છે કે આ કોઈ ઈજા તો નથી પહોંચાડીને હું આવી એની પહેલાં. અને પછી મધર ચિતા અને એના બંને બચ્ચા આખું ફેમિલી એ પોતે છે ત્યાંથી જતું રહે છે, પૂંછડી ફરકાવતા પૂંછડી હલાવતા હલાવતા એ ત્યાંથી જતા રહે છે. અલીભાઈ તો બસ શાંતિથી એક ધબકારા સાથે આખો કિસ્સો પ્રસંગ જે છે એ કે હું તો જોયા કર્યો. આખી સ્ટોરી જે છે એ નીલમને કહે છે, અને જ્યારે આ સ્ટોરી વર્ણન કરતા હોય છે ત્યારે નીલમ અને અર્જુન નાના છોકરાઓ પણ આમ સ્તબ્ધ થઈ ગયા હોય છે, એ પણ ડરી ગયા હોય છે. પછી નીલમ એમ કહે છે કે ભાઈ અલીભાઈ પેલા રીંછનું શું થયું? તો અલીભાઈ એમ કહે છે કે એ તો મને ખબર નથી, પણ આખરે એ રીંછ જે છે ને એ મારા રક્ષક તરીકે આવ્યું. જો રીંછ ના આવ્યું હોત તો આ મધર ચિતા જે છે એ નક્કી મારી ઉપર એટેક કરેત, તો હું જીવતો હોત કે ન હોત એ એક પ્રશ્નાર્થ ચિહ્ન રહેત. એટલે આ નામ આપવામાં આવ્યું છે ધ વાઇલ્ડ સેવિયર, એક જંગલનો રક્ષક. જો હું ત્યાં હતો અને તે દિવસે ત્યારે જો આ રીંછ ના આવ્યું હોત તો આ જે ફાઇટ જે છે એ રીંછ અને ચિતા વચ્ચે જે થઈ છે એ ચિતા અને મારી વચ્ચે થાત, એટલે મારો જીવ જે છે આ રીંછ એ બચાવ્યો છે. અને રીંછ તો જતું રહ્યું અને એની મધર ચિતા જે છે એની ફેમિલી પણ જતી રહી. તો અહીંયા પાઠ જે છે એ પૂરો થાય છે. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, હું તમને એવું કહેવા માગુ છું કે આખે આખા પાઠની અંદર રીંછ અને જે મધર ચિતા વચ્ચે જે ભીષણ અને ભયંકર ડરામણી જે એક ફાઇટ થઈ છે એવી સ્ટોરી જે છે એ અહીંયા આપવામાં આવી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠને વ્યવસ્થિત રીતે સમજે ડિસ્કસ કરીએ. આપણે જે યુનિટ જે જોઈએ છે બરાબર, ફર્સ્ટ યુનિટ જે છે એનું રીડ ટુ જે છે એ અહીંયા આપવામાં આવ્યું છે. એનું નામ છે ધ વાઇલ્ડ સેવિયર. વાઇલ્ડ એટલે થશે જંગલ અને સેવિયર એટલે થાય રક્ષક, જંગલનો રક્ષક. આવું નામ જે છે અહીં આપવામાં આવ્યું છે. નીલમ કમ ડેશિંગ ઇન ટુ ધ હાઉસ શાઉટિંગ જોયફુલી. અહીંયા નીલમ કરીને એક છોકરી જે છે, જે પાત્ર જે છે એ ડેશિંગ એટલે દોડતું આવું, અને શાઉટિંગ જોયફુલી આનંદ સાથે, શાઉટિંગ એટલે બૂમબરાડા પાડતી અતિ આનંદ સાથે દોડતી નીલમ જે છે ને એ આવે છે. અલીભાઈ હેઝ કમ. નીલમ છે એ દોડતી આવે છે, ખુશખુશાલ આવે છે, રાડો પાડે છે અને કહે છે કે અલીભાઈ આવ્યા છે. ઓલ ધ મેમ્બર ઓફ રામસિંગ ફેમિલી વેન્ટ રનિંગ ટુ સી એન્ડ ધેર હી વોઝ અ ટોલ મેન વિથ બ્રોડ શોલ્ડર, રેડ ચીક એન્ડ નોઝ એન્ડ વેટિસ કોમ્પ્લેક્શન. એમ કહે છે કે આ જે રામસિંગ અને અલીભાઈ બંને સારા મિત્રો છે. તો રામસિંગની જે ફેમિલી છે, ઓલ ધ મેમ્બર ઓફ રામસિંગ ફેમિલી, બધા ઘરના સભ્યો છે ને દોડતા બહાર આવ્યા, રનિંગ આઉટ. નીલમ છે એ રાડો પાડતી આવે છે કે અલીભાઈ આવ્યા છે. તો ઘરના બધા સભ્યો એક સાથે બહાર આવી જાય છે બરાબર, અને બહાર આવીને જુએ છે. તો ધેર હી વોઝ, ત્યાં એક હતો કોણ, એક ઊંચો માણસ, એ ટોલ મેન વિથ અ બ્રોડ શોલ્ડર, એક પહોળા ખંભાવાળો, રેડ ચીક એક લાલ ગાલ, એન્ડ નોઝ અને નાક, અને વેટિસ કોમ્પ્લેક્શન. વેટિસ એટલે થાય ઘઉંવર્ણો દેખાવ જેને કહી શકાય. તો આ જે છે એ અલીભાઈનું વર્ણન છે કે અલીભાઈ જે પોતે કેવા હતા, એક ઊંચા કદના, એના આમ પહોળા એના શોલ્ડર ખંભા હતા, રેડ ચીક એક લાલ ગાલ હતા, અને ટૂંકમાં નોઝ. આપણે સામાન્ય રીતે જોઈએ ને તો જે કાંઈ પહાડી વિસ્તાર અથવા તો જે કાંઈ હિમાલયની ગરિમાળાની અંદર જે લોકો વસતા હોય છે તે એકદમ ઠંડો હોય છે પ્રદેશ. તો ઠંડા પ્રદેશને કારણે આપણા જે ગાલ જે છે, નાક જે છે, થોડા લાલ થઈ જતા હોય છે. તો અલીભાઈ પણ છે એ પોતે ત્યાં હિમાલયની તળેટીઓની અંદર પોતે જે છે એ આવા ઔષધિયા આ જે કાંઈ મરી મસાલાઓ છે એવું કલેક્ટ કરે છે,
અને એ પાછું બજારમાં વેચે છે, તે પણ ઠંડા વિસ્તારમાં રહેવાથી ટેવાયેલા છે, તો એના ગાલ પણ એકદમ લાલ થઈ ગયેલા હતા અને એમ ઘઉંવર્ણો એનો રંગ હતો. આપણું શરીર પણ છે એમ, જેમ ઘઉં જે છે એનો કલર અને આપણા શરીરનો કલર એક સરખો લાગે છે, તો એનો કલર પણ ઘઉંવર્ણો હતો. હી વોઝ ડ્રેસ્ડ ઇન અ વાર્મ થિક લોંગ વુડન કોટ, ટાઈટ ટ્રાઉઝર, બિગ લેધર બૂટ એન્ડ બ્રાઉન ફર કેપ. હવે આ જે છે એ અલીભાઈનો પોશાક વિશે વાત કરવામાં આવ્યો છે. ડ્રેસ્ડ એટલે એનો પોશાક કેવો હતો, તો અહીંયા એવું કીધું છે કે વાર્મ, વાર્મ એટલે ગરમ, ઉષ્માભર્યું, થિક એટલે જાડું, અને લોંગ વુલન કોટ એટલે એક જાડો લાંબો ઊનનો કોટ જે છે એણે પહેર્યો હતો, અને ટાઈટ ટ્રાઉઝર, અલીભાઈ છે એક ટાઈટ ટ્રાઉઝર એટલે પેન્ટ જે છે એ પહેર્યું હતું, બિગ લેધર બૂટ, મોટા ગોઠણ સુધીના કહી શકાય કે મોટા ગોઠણ સુધીના લેધરના ચામડાના બૂટ પહેર્યા હતા, અને બ્રાઉન ફર કેપ, ફર એટલે થશે રૂવાટી, કેપ એટલે ટોપી થશે. આપણે સામાન્ય રીતે જોઈએ કે આ જે ઊનના જે કંઈ રૂવાટીવાળા જે રૂછાવાળી જે ટોપીના તે બધું હોય છે, કોટ જે હોય છે એની વાત અહીંયા કરવામાં આવી છે. તો આ જે છે એનો પોશાક છે કે અલીભાઈ જે છે એનો પોશાક કેવો હતો, કારણ કે સ્વાભાવિક રીતે હિમાલયની તળેટીની અંદર વસે છે, ત્યાં 24 કલાક ઠંડી હોય છે, તો ઠંડીથી બચવા માટે ગરમ કપડાં જે છે એને પહેરવા પડતા હોય છે. તો એણે ગરમ કપડાં પહેર્યા છે, ઉલનનો કોટ પહેર્યો છે, ટાઈટ ટ્રાઉઝર પહેર્યું છે, એક ગોઠણ સુધીના બૂટ જે છે એ પહેર્યા છે, અને પોતે એક રૂવાટીવાળી ટોપી જે છે એણે પહેરેલી છે. વિથ અ બ્રોડ સ્માઇલ ફૂલ ઓફ વાર્મથ, રામસિંહ હગ્ડ હિમ એન્ડ સેડ. એક બ્રોડ સ્માઇલ, એક મોટી પ્રેમપૂર્વકની એક સ્માઇલ સાથે, ઉષ્માભરી સ્માઇલ સાથે રામસિંહ જે છે એનો એ દોડી અને એના મિત્રને ભેટી પડે છે. રામસિંહ અને અલીભાઈ આ બંને જે છે ફ્રેન્ડ છે. અલીભાઈ ઘણા વર્ષો બાદ કદાચ રામસિંહના ઘરે આવ્યા હશે, એટલે ખુશીને મારે રામસિંહ છે દોડી અને અલીભાઈ જે છે એને ભેટી પડે છે, અને રામસિંહ એમ કહે છે કે કમ ઇન કમ ઇન, આવો આવો, યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ, મારા મિત્ર, તારું મારા ઘરની અંદર સ્વાગત છે. એમ રામસિંહ જે છે પોતે અલીભાઈને છે એમ કહે છે કે મિત્ર આવ, તારું સ્વાગત છે મારા ઘરમાં. અલીભાઈ પેટર્ડ એવરી વન એન્ડ સ્પોક લવિંગલી ટુ ઈચ મેમ્બર ઓફ ધ ફેમિલી. હી ઇઝ અ થિક સ્ટ્રોંગ વોઇસ એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન એ કોચ. હવે અલીભાઈએ શું કર્યું કે અલીભાઈ જે છે એ પોતે પ્રેમપૂર્વક સ્પોક લવિંગલી, પ્રેમપૂર્વક ઈચ મેમ્બર, દરેક સભ્યને પોતાનો જે જાડો થિંક એટલે જાડો અને સ્ટ્રોંગ અવાજ સાથે બધાનું એમ પેટેડ એટલે શાબાશી આપે છે. અલીભાઈ જેવા આવ્યા તો નીલમ છે, અર્જુન છે, આ બધી નાના છોકરાઓ છે, અને રામસિંહ જે છે આ બધાને ટૂંકમાં પોતાના એક જાડા અવાજ સાથે, સ્ટ્રોંગ અવાજ સાથે બધાને શાબાશી આપે છે, પેટેડ કરે છે, પીઠ થાબડે છે, અને પછી હિમસેલ્ફ પોતાની જાતને કમ્ફર્ટેબલ ઓન કોચ અને એક સોફા ઉપર પોતે છે એ બેસી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક વાત, આ તો એન્ટ્રી છે, અલીભાઈ જે છે હજી તો રામસિંહના ઘરે આવ્યા છે, તો અહીંયા અલીભાઈનો દેખાવ કેવો હતો, અલીભાઈ કેવા કપડાં પહેર્યા હતા એના વિશેની અહીં વાત કરવામાં આવી છે, અને અલીભાઈ જે છે એ પોતે સભ્યો જે કંઈ છે રામસિંહના ઘરના મેમ્બર જે કંઈ જે છે એ બધાને પોતાને ઉષ્માભર્યું સ્વાગત કરે છે, એને શાબાશી આપે છે, પોતે પછી શાંતિથી એ સોફા ઉપર બેસી જાય છે. મધર પ્રિપેર્ડ સમ ટી વાઇલ રામસિંહ ટોક્ડ ટુ અલીભાઈ. હવે આ જે નીલમની જે મમ્મી જે છે એ પોતે પ્રિપેર્ડ એટલે તૈયાર કરું સમ ટી, થોડીક ચા જે છે બનાવે છે, જ્યાં સુધી રામસિંહ ટોક્ડ ટુ અલીભાઈ, રામસિંહ જે છે એ અલીભાઈ અને અલીભાઈ રામસિંહ આ બંને વચ્ચે જ્યારે વાતો થતી હતી એ સમય દરમિયાન મારી જે મમ્મી જે છે એના માટે ચા બનાવીને લાવી. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર, અલીભાઈ જે છે એક પ્રવાસી છે, એક મુસાફર છે. હું કવર્ડ લોંગ ડિસ્ટન્સ ઓન અ ફૂટ, કે જે પગે ચાલીને લાંબા ડિસ્ટન્સ, લાંબા અંતર સુધી એ પોતે પગે ચાલીને આખો એરિયો છે કવર કરે છે, ચાલે છે. એટલે આજે હિમાલયની જે તળેટી જેને કહી શકાય એ વિસ્તારની અંદર ક્યાંય રસ્તાઓ રોડ નથી,
ત્યાંના લોકો બધા જે છે એમ પગદંડી ઉપર એટલે કેડી ઉપર ચાલીને મુસાફર જે છે કરતા હોય છે. એવી રીતે અલીભાઈ છે એ પણ પોતે આમ પગે ચાલીને મુસાફરી કરે છે. ઇન ધ હિમાલય માઉન્ટેન, આ હિમાલયના જે પર્વતો જે છે એમાં જે અલીભાઈ જે છે એ પગે ચાલીને, ઓન ફૂટ પગે ચાલીને આ લોંગ ડિસ્ટન્સ જે છે કવર કરે છે, એટલે લાંબા અંતર સુધી એ પોતે ચાલે છે. હી લવડ ટુ ઓબ્ઝર્વ અ નેચર, તેને કુદરતને નિહાળવું બહુ ગમે છે. અલીભાઈ જે છે એને કુદરતને નિહાળવું બહુ ગમે છે, ઝાડવાઓ જોવા, ઝરણાઓ જોવા, પહાડો જોવા, ત્યાંનો છવાયેલો બરફ જોવો, ત્યાંના પશુ પક્ષીઓ જોવા, એનું વાતાવરણ, એની પવન, એની ઠંડી, આ બધું જે છે એ અલીભાઈ છે એ જોયા કરે છે અને જોવાને ગમે છે. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, ટાઉન ટુ ટાઉન ઇન ધ માઉન્ટેન, સેલિંગ ડ્રાઈડ એપ્રિકોટ હર્બ્સ એન્ડ મેડિસિન એન્ડ અપ્રિસિયસ સ્ટોન હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ. હવે જો અલીભાઈનું કામ શું હતું તો વિલેજ ટુ વિલેજ, ગામથી ગામ રખડવું, ગામથી ગામ જવું, ટાઉન ટુ ટાઉન, એક શહેરથી બીજા શહેરમાં જવું, અને ત્યાં જઈને શું કરતા, સેલિંગ કરતા, વેચતા. શું કરતા કે જ્યારે ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ, પોતાની મુસાફરી દરમિયાન જે કાંઈ વસ્તુ કલેક્ટ કરી હોય, જે કાંઈ વસ્તુ એને મળી હોય, તો કલેક્ટ કરવામાં કઈ કઈ વસ્તુ હતી, ડ્રાઈડ એપ્રિકોટ, સૂકો જરદાલુ જેને કહી શકાય, હર્બ્સ જેને કહી શકાય, ઔષધિયા જેને કહી શકાય, મેડિસિન જેને કહી શકાય, દવાઓ જેને કહી શકાય, અને પ્રિસિયસ સ્ટોન, કિંમતી પથ્થરો, આ બધી વસ્તુઓ જ્યાં મળતી એ બધી વસ્તુઓ પોતે કલેક્ટ કરતા. અહીંયા છે કે ભાઈ ડ્રાઈડ એપ્રિકોટ, હર્બ્સ જે છે, અથવા તો આ જે મેડિસિન, અમુક દવાઓ જે કંઈ છે મળે છે, અથવા તો પ્રિસિયસ સ્ટોન, પથ્થરો, જે કંઈ કિંમતી પથ્થરો, નુકીલા પથ્થરો, એવા બધી વસ્તુઓ જે મળે છે ને, અલીભાઈનું શું કરે છે, એનું કલેક્ટ કરે છે, એ બધું ભેગું કરે છે, અને ભેગું કરી એને પછી સેલિંગ, એને વેચે છે. ક્યાં વેચે છે, ટાઉન ટુ ટાઉન, ગામડે ને ગામડે રખડી, અને એ પછી જે છે એનું જે માર્કેટ હોય છે ત્યાં એ બધું સેલિંગ કરે છે. એમાંથી જે એની આવક થાય છે, એમાંથી જેને પૈસા મળે છે, એ એની આવક છે. તો વિદ્યાર્થી મિત્રો, આપને ખબર પડે કે અલીભાઈ જે છે એ પોતાનો બિઝનેસ શું છે. તો આવી રીતે સૂકો મેવો, મરી મસાલાઓ, કિંમતી પથ્થરો, ઔષધિયાઓ, દવાઓ, આ બધી વસ્તુ જે જંગલમાં થાય છે એ બધું ભેગું કરવું અને એને પછી માર્કેટમાં વેચવું, અને જે પૈસો આવે એનો બિઝનેસ છે. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ, આસ્ક ધ રામસિંહ. રામસિંહ એનો મિત્ર જે છે એમ કે છે કે અલીભાઈ આજ ટૂંકમાં આજ કઈ બાજુ છો, એટલે કઈ બાજુ અત્યારે તમે જાઓ છો. આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન અપ ટુ ધ બોર્ડર ઓફ તિબેટ એન્ડ ઇન્ડિયા. તો અલીભાઈ એમ કહે છે કે હું છે ને ઇન્ડિયા અને તિબેટ એની બોર્ડર જે છે, એની સરહદ ઉપર જે છે, એ જે ઊંચા પર્વતો જે છે ને, ત્યાં આજકાલમાં હું જાઉં છું. એટલે આજકાલનો વિસ્તાર મેં એ લીધો છે, એ વિસ્તાર દરમિયાન જે કંઈ વસ્તુ અમને મળે છે એ હું ભેગી કરું છું. અલોન આસ્ક ધ નીલમ. જો નીલમ એમ કહે છે કે શું કીધું અલીભાઈ, તમે જે છે આ ઇન્ડિયા અને તિબેટની જે કંઈ સરહદો જે છે, ત્યાં ઊંચા પહાડો અને જે કંઈ જંગલો, ગાઢ જંગલો આવેલા છે, તો એ બધા વિસ્તારોની અંદર તમે અલોન એકલા તમે જાઓ છો, એટલે તમારી સાથે બીજું કોઈ નથી હોતું? ઓફકોર્સ આઈ એમ યુઝડ ઇટ વેલ, આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ. નીલમ એમ કહે છે કે શું અલીભાઈ તમે એકલા ત્યાં જાઓ છો? ત્યારે ભાઈ એમ કહે છે કે ઓફકોર્સ, ખરેખર હા, આઈ એમ યુઝડ ટુ, મને તો હવે ટેવ પડી ગઈ છે એકલા જવાની, મને તો કંઈ ફેર પડતો નથી. અને બીજું કે આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ, હું આજ એક રાત્રિ જ છે હું અહીંયા રોકાવાનો છું. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ, હી સેડ. અલીભાઈ એમ કીધું કે આવતીકાલ સવારે છે ને હું અહીંથી જતો રહીશ. નો અલીભાઈ, નો, વી વોન્ટ લેટ યુ ગો. નીલમ છે એમ કહે છે કે ના અલીભાઈ, ના, અમે તમને જવા દેશું નહીં. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરી, સેડ નીલમ. નીલમ એમ કહે છે કે અમે થોડા એવી રીતે તમને જવા દેશું, તમારે હજી તમારી જે હિલ સ્ટોરી જે છે, પર્વતની જે વાર્તાઓ જે છે, તમારા અનુભવ, એક્સપિરિયન્સ છે ને, એ અમને જે કહેવાના છે એમ અમે તમને જવા દેશું નહીં. આફ્ટર લોટ ઓફ
insistence, he agreed to stay for 2 days. અહીંયા ઇન્સિસ્ટન્ટ એટલે આગ્રહ થશે. નીલમ જે છે ને એ ખૂબ જ એને આગ્રહ કરે છે, વિનંતી કરે છે રોકવા માટે. અને છેલ્લે છે ને અલીભાઈ જે છે ને એગ્રી થાય છે ટુ સ્ટે ફોર 2 ડેઝ. કાલે ચાલો, તું બહુ આગ્રહ કરે છે તો હું 2 દિવસ છે અહીંયા રોકાઈશ, કાલે જઈશ નહીં. બરાબર. ધેટ નાઇટ ધે ઓલ કેપ્ટ અવેક ટીલ લેટ. તે જ રાત્રિએ, ધેટ નાઇટ, તે રાત્રે, તે એટલે કોણ? બધા જે રામસિંહની ફેમિલી છે અને અલીભાઈ જે છે, બધા જે છે ને એ અવેક ટીલ લેટ, મોડે રાત્રે સુધી જાગે છે. બધા છે રાત્રે મીટિંગ ભરીને બેઠા છે, મોડે રાત્રે સુધી જાગે છે. સિટિંગ ઓન હિઝ બેડ, લિસનિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સ. બધા જે છે, નીલમ, એનો ભાઈ અર્જુન, અને મમ્મી પપ્પા જે છે રામસિંહ, આ બધા જે છે મોડે રાત્રે સુધી બેઠા બેડ ઉપર, અને પોતે જે છે જે કાંઈ ટ્રાવેલિંગ એક્સપિરિયન્સ હતો, જે મુસાફરીનું જે કાંઈ રસપ્રદ જે એક્સપિરિયન્સ જે કાંઈ હતા અલીભાઈ પાસે, એ બધું જે છે એ અલીભાઈ કહેતા જાય છે. અને બાકીના રામસિંહની ફેમિલી જે છે એને સાંભળે છે. અલીભાઈ બિગન ટેલિંગ હિઝ સ્ટોરી. અલીભાઈ એક વખત એક સ્ટોરી જે છે કહેવાનું શરૂ કરે છે કે જો બાળકો, એક વખત હું આવી રીતે તિબેટ અને ઇન્ડિયાની સરહદ ઉપર હતો ત્યારે મારી ઉપર જે ઘટના બની છે એ હું તમને કહું છું. આવી રીતે પોતે વાર્તાની શરૂઆત કરી. ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ અવર ટુ ધ નિયરેસ્ટ વિલેજ. હી વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ અવે ફ્રોમ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા અને તિબેટ. એમ કહે છે કે થોડીક જ કલાકોની વાત કરું ને તો અહીંયા બાજુનું જે ગામ જે છે, ઇન્ડિયા અને તિબેટ જે છે એની બોર્ડર ઉપર જે આવેલું બાજુનું જે ગામ છે, ત્યાં એક એવી ઘટના બની મારી ઉપર, એની વાત જે છે એ કહે છે. આવી રીતે પોતે શરૂ કરે છે સ્ટોરી. આઈ વોઝ હંગરી, મને ભૂખ લાગી હતી, એન્ડ સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ, અને હું બપોરનું ખાવા માટે બેઠો. મને ભૂખ લાગી હતી ખૂબ, અને હું છે ને એ ટૂંકમાં મારી સાથે ટિફિન હતું તો હું ટિફિન ખોલી અને બપોરનું ખાવા માટે બેઠો. ઇટ વોઝ ટોટલી ક્વાઇટ એવરીવેર એક્સેપ્ટ સમ બર્ડ્સ ચિર્પિંગ સમટાઈમ. તો હું જ્યારે ખાવા બેઠો ને ત્યારે ટોટલી ક્વાઇટ, એકદમ નીરવ શાંતિ હતી. એવરીવેર, એવરીવેર, દરેક જગ્યાએ ચારે બાજુ શાંતિ હતી, એક્સેપ્ટ એટલે સિવાય કે થોડાક પક્ષીઓ હતા, સમ બર્ડ જે છે એ પોતે ચિર્પિંગ કરતા હતા, પોતે ચીચિયાગીરી જે છે કરતા હતા, એની સિવાય આખા જંગલમાં એકદમ નીરવ શાંતિ હતી, કંઈ અવાજ હતો નહીં. આઈ હેડ હાર્ડલી હેડ અ ફ્યુ મોર્સેલ્સ વેન આઈ હિયર્ડ અ સોફ્ટ. મેં હજી થોડાક જ, હાર્ડલી એટલે ભાગ્યે જ, થોડાક જ જેને કહી શકાય, ફ્યુ મોર્સેલ્સ જેને કહે, થોડાક કોળિયા હતી, હું જેમો હતો, થોડાક ટુકડા, થોડાક બટકા, થોડાક કોળિયા છે, હું જેમો હતો ત્યાં, આઈ હિયર્ડ સોફ્ટ, મેં સાંભળ્યું. શું સાંભળે છે? એ સોફ્ટ ફીબેલ ગ્રોલ, એક ધીમે ઘુરકવાનો અવાજ, જે જંગલી જનાવર હોય છે, જંગલી પ્રાણી હોય છે, એ પોતે ઘુરકતા હોય છે, જેમ પક્ષીઓ છે એ પોતે બોલતા હોય છે, એવી રીતે આ જે વાઘ છે, સિંહ છે, દીપડો છે, ચિત્તો છે, રીંછ જે છે, આ બધા જંગલી જનાવર છે, એ પોતાને આમ ઘુરકાટ કરતા હોય છે, ગર્જના કરતા હોય છે, ઘુરકતા હોય છે. એટલે અલીભાઈ એમ કહે છે કે માણ, મેં તો હજી થોડાક બટકા ખાધા હતા, તમે એક ધીમેથી ખુરકવાનો અવાજ સાંભળ્યો. આઈ વોઝ અલાર્મ્ડ બીકોઝ ફ્રોમ ધ સાઉન્ડ આઈ વોઝ શ્યોર ધેટ ઇટ વોઝ નથિંગ બટ અ બિયર. હું તો અલાર્મ એટલે સતેજ થઈ ગયો, ચોંકી ઉઠ્યો, તૈયાર થઈ ગયો, કારણ કે હું જાણતો હતો કે આ જે સાઉન્ડ જે છે ને, અવાજ જે છે ને, આઈ વોઝ શ્યોર, મને ખાતરી હતી કે ઇટ વોઝ નથિંગ બટ અ બિયર, એ બીજું કાંઈ નહીં પરંતુ રીંછ છે. એના કુરકવા ઉપરથી મને ખબર પડી ગઈ કે આજુબાજુ રીંછ છે. રીંછ એક જંગલી જનાવર છે અને માણસને ખાઈ જાય છે, બરાબર, એટલે ફાળી ખાય છે. તો એનાથી પણ ડરવું ખાસ જરૂરી છે, જેમ લોકો જે છે સિંહ અને વાઘથી ડરે છે, એવી રીતે રીંછથી પણ ડરવું પડે છે. તો મને ખબર પડી ગઈ કે બીજું કોઈ નહીં પણ કોણ છે, રીંછ છે, એનો જ કુરકવાનો અવાજ છે. I quickly closed my tiffin box and lo so that the small smell of food and my body were not carried by the strong breeze.
टू ध मॉनेस्टर. मॉनेटर એટલે થશે કદાવર પ્રાણી. આઈ ક્વિકલી તરત જ ક્લોઝ માય ટિફિન, મેં મારું ટિફિન બંધ કરી નાખ્યું, જે ટિફિન બોક્સ હતું ને એ બંધ કર્યું, એન્ડ બેન્ટ લો થોડુંક ઝૂકી ગયો, થોડુંક નમી ગયો, સો દેટ જેથી કરીને ધ સ્મેલ, જે સુગંધ જે છે ઓફ ફૂડ, જે ટિફિનમાં જે કંઈ સુગંધ જે છે એની અને મારી જે બોડીની જે સુગંધ જે છે ને, વેર નોટ કેરી, કેરી એટલે લાવવું બાય ધ સ્ટ્રોંગ બ્રીઝ. સ્ટ્રોંગ બ્રીઝ એટલે થશે પવનની લહેર. જો મારા ટિફિનમાંથી સુગંધ આવશે અને મારા શરીરની પણ સુગંધ આવશે, તો એ સુગંધ જે છે એ જો આ રીંછને ખબર પડશે તો રીંછ એ સુગંધ મારફતે મારી તરફ આવશે. એટલે મારે મારી તરફ એને બોલાવવો નહોતો, એટલે મેં ટિફિન તરત બંધ કરી દીધું અને પોતે જે છે એ પોતે જમીન તરફ ઝૂકી જાય છે. આઈ ટુક અપ માય બમ્બુ સ્ટફ વિથ ઇટ્સ પોઇન્ટેડ આયરન એન્ડ ઇન ધ માય રાઇટ હેન્ડ. તરત જ મેં એક બમ્બુ, મારું વાંસની એક લાકડી જે છે એ લીધી છે, જેના આ પોઇન્ટેડ આયરન એન્ડ, જેનો છેડાનો ભાગ જે છે એક આયરન એક લોખંડનો બનેલો છે, એ મારા રાઇટ હેન્ડ મારા જમણા હાથની અંદર લીધી. એન્ડ અ બિગ ડબલ એજ નિફ વેર માય લેફ્ટ, અને બંને બાજુ ધારવાળી એક છરી જે છે એ મેં ડાબા હાથમાં લીધી. એક હાથમાં મેં એક લાકડી લીધી અને બીજા હાથમાં મેં બંને બાજુ ધારવાળી એક છરી જે છે એ લઈ છે. સામાન્ય રીતે આ લોકો જે છે એ જંગલ વિસ્તારની અંદર જ્યારે ફરતા હોય તો એની સાથે આવા હથિયારો છે ને રાખવા પડતા હોય છે, આકસ્મિક રીતે કોઈ મોટા જનાવરો આવી જાય તો પોતાના બચાવ માટે. તો આવી રીતે તરત મને ખબર પડી કે આજુબાજુમાં રીંછ જે છે, તરત જ મેં ટિફિન બંધ કરી દીધું અને મારા હાથમાં એક હાથમાં લાકડી અને એક હાથમાં છરી જે છે એ મેં લઈ લીધી. આઈ ક્રોલ્ડ કેરફુલી ટુ ધ એડ્જ ઓફ ધ માઉન્ટેન એન્ડ લુક્ડ ડાઉન ઇન ટુ ધ ડીપ નેરો વેલી. અહીં એક શબ્દ છે ક્રોલ, એટલે આમ ઢસડતા ઢસડતા ચાલુ, પગભેર ચાલુ, પેટે ભર ચાલુ, કેરફુલી ધીમેકથી હું ઝૂકી અને આગળ વધતા વધતા આ જે એડ્જ ઓફ ધ માઉન્ટેન છે, પર્વતની જે ટોચ જે છે, ધાર જે છે, ત્યાં ઉપર હું ચડી ગયો. અને લુક્ડ ડાઉન, ઉપર ચડીને મેં નીચે જોયું તો ડીપ, ઊંડી, નેરો, સાંકડી વેલી જે ખીણ જે છે એમાં મેં જોયું. એટલે હું પોતે જે છે એ પહાડ ઉપર ચડી ગયો અને ત્યાં જઈને મેં જોયું કે ટૂંકમાં કઈ બાજુ રીંછ જે છે એ છે. એટલે ત્યાંથી મેં ખીણની અંદર નીચે જોયું. સૂન માય આઈઝ કોટ સાઇટ ઓફ ટુ ટીની સ્નો લેપર્ડ કબ્સ ઓન ધ સ્મોલ ફ્લેટ પીસ ઓફ લેન્ડ ઓન ધ સ્લોપ ઓફ ધ અપોઝિટ માઉન્ટેન. તરત જ સૂન માય આઈઝ, મારી આંખો જે છે ને એક કોટ સાઇટ, એક સ્તબ્ધ થઈ ગઈ, એક દ્રશ્ય જોયું ને મારી આંખો, તો મારી આંખો ત્યાં ચોંટી ગઈ. તો એ શું જોયું? તો અલીભાઈ જે છે નીલમને કહે છે કે મેં જોયું કે ટુ ટીની સ્નો લેપર્ડ, હિમચિત્તા જેને કહી શકાય, હિમ જેને દીપડો જેને કહી શકાય, એના કબ્સ બચ્ચા જે છે એને જોયા, જે સ્લોપ ઓફ ધ અપોઝિટ માઉન્ટેન. અપોઝિટ માઉન્ટ એટલે મારો જે પર્વત હતો એની સામે વિરુદ્ધમાં એક પર્વત હતો, એના સ્લોપ, એના પહાડ ઉપર મેં બે નાના સ્નો લેપરના ટીની નાના બચ્ચા જે છે મેં જોયા. હું જોવા ચડ્યો તો રીંછ, કે ક્યાં રીંછ છે, તો જેવું હું ઉપર ચડું છું તો તરત જ મને એક નાનકડા બચ્ચા જે છે સ્નો લેપરના બચ્ચા જે છે એ મને ત્યાં દેખાય છે અને મારી આંખો ત્યાં ચોંટી જાય છે. તો અહીંયા એક અલીભાઈ જે છે એ નીલમને અને અર્જુનને, નાના બંને છોકરા છે, તો આ બંને છોકરાને પોતાની વાત જે છે એ જણાવે છે. અહીંથી વાત સ્ટોરી જે છે એ શરૂ કરે છે કે હજી તો હું જમવા માટે બેઠો અને મને ઘુરકવાનો અવાજ આવ્યો, એટલે મેં ટિફિન બંધ કરી દીધું, પોતે સતેજ થઈ ગયા, અલર્મ થઈ ગયા, હાથમાં લાકડી અને છરી લઈ અને પોતાના બચાવ માટે પગભેર થતાં થતાં એ પહાડ ઉપર ચડે છે. પહાડ ઉપર એટલા માટે ચડે છે કે ખબર પડે, ઉપર ચડીએ તો ખબર પડે કે આજુબાજુમાં ક્યાં રીંછ છે. તો જેવા એ ઉપર ચડે છે તો રીંછ તો દેખાતું નથી, પણ એક્ઝેક્ટ એની સામેના પહાડ ઉપર બે નાના હિમચિત્તા જે છે, સ્નો લેપર્ડ જે છે, એના બચ્ચા જે છે જોવા મળે છે. બરાબર, તો મારી આંખો છે ત્યાં ચોંટી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. અધૂરો, બાકીનો અધૂરો જે પાર્ટ જે છે, લેસન જે છે, એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું. થેન્ક યુ, ગુડ બાય.